क्वेश्चन पेपर वन साइंस नी अंदर विभाग सी अने क्रम 40 धातु ना भौतिक गुणधर्म मोस्ट एमपी बहु वारंवार पूछतो प्रश्न दरेक ने आवडतो होय तो आपणे सीधी चर्चा ज करीए। मित्रों धातुओ सामान्य रीते घन स्वरूपे होय छे। पहला आपणे स्वरूपनी चर्चा करी के धातुओ सामान्य रीते घन स्वरूपे होय छे। आया तमारे अपवाद लखवानी जरूर नथी पण छताय तमारी जाण खातर के पारो मर्क्यूरी प्रवाही स्वरूपनी धातु छे। मित्रों બીજો પોઈન્ટ લઈએ, ધાતુઓ સામાન્ય રીતે સખત હોય છે, કઠિન હોય છે, જેને ચપ્પુ વડે કાપી શકાતી નથી। જુદી જુદી ધાતુઓની સખતાઈ જુદી જુદી હોય છે। આમ છતાં મિત્રો જો તમને અપવાદ કહું તો કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ચપ્પુ વડે કાપી શકાય તેવી નરમ, તો આ બાજુ ખાલી અપવાદ લખું છું, તમારે ભૌતિક ગુણધર્મોમાં અપવાદ લખવાની જરૂર નથી। હા, તમને બે માર્કની અંદર પ્રશ્ન પૂછી નાખે ધાતુના ભૌતિક ગુણધર્મોમાં જોવા મળતા અપવાદ જ જણાવો તો આ ટોપિક તમને કામ આવે। આમ ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે પણ તમને ખબર છે કે પારો કેવી ધાતુ છે, તો કે પ્રવાહી ધાતુ છે। એ જ રીતે ધાતુઓ સખત હોય છે, જુદી જુદી ધાતુઓની સખતાઈ જુદી જુદી હોય છે, જેને ચપ્પુ વડે કાપી શકાતી નથી। આમ છતાં આલ્કલી ધાતુઓ પહેલા સમૂહમાં આવતી, આવર્ત કોષ્ટકના પહેલા સમૂહમાં આવતી ધાતુઓને શું કહેવાય? આલ્કલી ધાતુઓ। કઈ કઈ? લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ નરમ ધાતુઓ છે જેને ચપ્પુ વડે કાપી શકાય છે। મિત્રો ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે, ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે અને તેને પોલિશ કરી શકાય છે। મિત્રો ધાતુઓ તણાવપણા અને ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે, ધાતુને ટીપીને પતરું બનાવી શકાય છે। જો તમે ભણી ગયા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 ગ્રામ સોનામાંથી આશરે 2 કિલોમીટર લંબાઈનો પાતળો તાર ખેંચી શકાય છે। મિત્રો ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે, યાની કે એમાંથી વિદ્યુત અને ઉષ્માનું વહન થઈ શકે છે, એટલે જ વિદ્યુત વહનના તાર માટે તાંબુ અને એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થાય। તમને ખબર હોવી જોઈએ કે સૌથી વધુ વાહકતા ધરાવતી ધાતુ સિલ્વર છે, પણ મોંઘી છે એટલે વ્યવહારમાં એનો વિદ્યુત વહન માટે ઉપયોગ થતો નથી। આમ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે। આમ છતાં મિત્રો પીબી એટલે લેડ અને એચજી એટલે મર્ક્યુરી એ ઉષ્માની મંદ વાહક ધાતુઓ છે। મિત્રો ધાતુઓને ઓફાડવાથી અથડાવાથી શું ઉત્પન્ન થાય છે? રણકાર ઉત્પન્ન થાય છે, યાની કે ધાતુઓ છે એને અથડાવીએ તો રણકાર ઉત્પન્ન કરે છે। અને સ્કૂલની અંદર જે બેલ, છેલ્લો બેલ જ્યારે છૂટવાનો સમય હોય ત્યારે જે બેલ વાગે છે એ મિત્રો એનું જ સૂચન કરે છે। આ ઉપરાંત ધાતુઓ છે એના ગલન બિંદુ ઊંચા હોય છે। તો મિત્રો આ ધાતુ વિશેની વાત કરી, અહીંયા એના અપવાદો પણ મેં લઈ લીધા છે। ધાતુઓના ગલન બિંદુઓ સામાન્ય રીતે ઊંચા હોય છે, પણ મિત્રો તમારી જાણ ખાતર ગેલિયમ અને સીઝિયમ જેવી ધાતુઓ છે એના ગલન બિંદુ પ્રમાણમાં નીચા છે। તો આ બાજુ મેં ભૌતિક ગુણધર્મ લખ્યા, આ બાજુ મેં અપવાદ લખ્યા। યાદ રાખજો તમારે આ પ્રશ્નમાં અપવાદ લખવાનો નથી, પણ જો અલગ ક્વેશ્ચન પૂછી નાખીએ કે ધાતુના ભૌતિક ગુણધર્મોમાં જોવા મળતો અપવાદ, તો તમારે કેવું પડે? અહીંયા કે ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે, જો પારો
પ્રવાહી સ્વરૂપની ધાતુઓ છે. ધાતુઓ સખત હોય છે જેને ચપ્પુ વડે કાપી શકાતી નથી. આમ છતાં આલ્કલી ધાતુ લિથિયમ સોડિયમ પોટેશિયમ ચપ્પુ વડે કાપી શકાય તેવી નરમ ધાતુઓ છે. અહીંયા ધાતુઓ ઉષ્માને વિદ્યુતની સુવાહક હોય છે. આમ છતાં લેડ અને મર્ક્યુરી ઉષ્માની મંદવાહક ધાતુઓ છે અને ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. આમ છતાં ગેલિયમ અને સીઝિયમ ધાતુઓ એવી છે કે જેના ગલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે. તો મિત્રો, આ ધાતુઓના ભૌતિક ગુણધર્મ ત્યાં એક એક પોઈન્ટની આપણે ચર્ચા કરી જોઈ શકો છો. આભાર.